નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ સેની નોલેજ યુટ્યુબ ચેનલ દોસ્તો આજના વિડીયોની અંદર વાત કરીશું આપણે કન્ડક્ટર ભરતી વિશે ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપની અંદર અને આપણા જે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો મેં એક મેસેજ કરેલો કે જે વિદ્યાર્થીઓનું સાતસો વાળું જે લિસ્ટ બહાર પડ્યું છે સાતસો અથવા તો સાતસો પચાસવાળું જે આપણે સેકન્ડ લિસ્ટ કહીએ અને એ બહાર પડ્યું હતું દોસ્તો પાંચમા મહિનાની અંદર અત્યારે કોઈ નવું લિસ્ટ બહાર પડ્યું નથી ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં મૂકાઈ ગયા છે કે અત્યારે નવું લિસ્ટ બહાર પડ્યું તો સ્પષ્ટ શબ્દોમાં જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો એક પણ લિસ્ટ અત્યારે બહાર પડ્યું નથી હવે ઘણા બધા વિદ્યાર્થીઓના એવા મેસેજ આવતા હતા કે કેટેગરી વાઇઝ મેરિટ અટક્યું છે કેટલું એ કઈ રીતે અમે જાણી શકીએ બરાબર ને તો એના માટે એ મેં મેસેજ કરેલો કે ભાઈ જેટલા જેટલા વિદ્યાર્થીઓને એ લોકોએ સાતસો ને પચાસમાં લિસ્ટમાં લીધા છે એને કેટલા મેરિટ હતું તો લીધા છે એના માટે મેં જેટલા સાતસો ને પચાસમાં લિસ્ટમાં નામ આવેલા જેટલા વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓને મેસેજ કરેલો કે ભાઈ તમે તમારું મેરિટ છે મને જણાવો એટલે મને ખ્યાલ આવે કે કોને કેટલા માર્ક છે અને કેટલા માર્કવાળાને એ લોકોએ લીધેલા છે તો આ કારણે વિદ્યાર્થી મિત્રો મેં મેસેજ કરેલો હતો ગ્રુપની અંદર સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટ કરી દઉં કે રાઉન્ડ એક જે રાઉન્ડ એક આવ્યો એની અંદર વિદ્યાર્થી મિત્રો જે પાંત્રીસોનું લિસ્ટ આવ્યું હતું બરાબર ને કેટલા વિદ્યાર્થીઓનું ચાલો હું તમને અહીંયા ફરીથી વિદ્યાર્થી મિત્રો તમને બધાને એક સ્ક્રીનની અંદર સરખી રીતે સમય જાય એ રીતે કેટલાનો સ્ક્રી લિસ્ટ આવ્યું હતું પાંત્રીસોનું લિસ્ટ આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ ટુ આવ્યો કેટલો રાઉન્ડ ટુ એટલે કે બીજું લિસ્ટ બહાર પડ્યું અને આ બીજું લિસ્ટ જે બહાર પડ્યું એની અંદર દોસ્તો સાતસો ને પચાસ વિદ્યાર્થીઓને લીધા એ લોકોએ કેટલા ને પચાસ ત્યારબાદ દોસ્તો રાઉન્ડ થ્રી આવ્યો કયો રાઉન્ડ આવ્યો રાઉન્ડ થ્રી અને રાઉન્ડ થ્રીની અંદર માત્ર નવ વિદ્યાર્થીઓને લીધા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મોબાઈલની સ્ક્રીન પર જોઈ લે જોઈ રહ્યા છો એ રીતે આટલા વિદ્યાર્થીઓને એ લોકોએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવી લીધા અને આમાંથી એ લગભગ હું કહું તો બાવીસોને પચાસ સુધીનો જે નંબર હતો એ નંબર સુધીના જે વિદ્યાર્થીઓ હતા એમાંથી અમુકને ઘણા બધા વિદ્યાર્થીઓ લગભગ સાઠથી સિત્તેર ટકાનો ઓર્ડર આપી દીધો બાકી બધાને ઓર્ડર બાકી છે બરોબર એટલે એ બાબતે કોઈ પ્રશ્ન ન કરે તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઓર્ડર બાબતે તો બીજું અમે જો આમાં પાંત્રીસો વિદ્યાર્થીઓને છે ને એમાંથી જ વિદ્યાર્થી મિત્રો અડધાને જોડે આપ્યા છે બાકી બધાને બાકી છે ને બધાને સોએ ફિલિંગ માટે પણ બાકી છે તો આ જે બધાનું પાંત્રીસોનું થઈ જાય ને પછી આ વિદ્યાર્થી મિત્રો સાતસોને વાળા લેવાના છે અહીંયા લગભગ સાત હજાર પાંચસો થઈ ગયા છે પરંતુ આપણે સાતસો પચાસ રાખવાના હતા કેટલા સાતસો ને પચાસ તો આ જે વિદ્યાર્થી મિત્રો પાંત્રીસોનું પૂરું થશે ને પછી સાતસો ને પચાસનો વારો અને પછી લાસ્ટમાં નવ વિદ્યાર્થીઓને જે પાછળથી બોલાવેલા એનો વારો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું શેડ્યુલ રહેશે હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રણ રાઉન્ડ તો બહાર પડી ગયા છે તમે જોઈ લો બરોબર ને ત્રણ રાઉન્ડ બહાર પડી ગયા એક તો પાંત્રીસોનું રાઉન્ડ ત્યારબાદ બીજું વિદ્યાર્થી મિત્રો તમને કહું તો સાતસો ને પચાસનું રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ હતો આપણે એ ત્રીજો રાઉન્ડ દોસ્તો નવ વિદ્યાર્થીઓનું રાઉન્ડ તો આ રીતે રાઉન્ડ પડી ગયા છે હવે મને નથી લાગતું કે ચોથું રાઉન્ડ બહાર પડે તો આ ત્રણેય રાઉન્ડની અંદર જે જે વિદ્યાર્થીઓના નામ નથી આવેલા ટૂંકમાં દાખલા તરીકે ની અંદર આવી ગયા હોય તો તમને તમારે એવું સમજવાનું કે ભાઈ અમારો વારો આવી જશે કંડક્ટરની અંદર પછી જે સાતસોને પચાસની અંદર આવેલા છે એ વિદ્યાર્થીઓને એવું સમજવાનું કે અમે કાં તો કંડક્ટર બની જશું અથવા તો વેઇટિંગ લિસ્ટમાં જશું અને આને પણ એવું જ સમજવાનું રહેશે કંઈક કે કાં તો અમે કન્ડક્ટર બનશું અને કાં તો વેટિંગ લિસ્ટમાં જશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતનું કંઈક આખું શેડ્યુલ રહેશે તો બીજા જે વિદ્યાર્થીઓ છે જેનું નામ નથી આવેલું બરાબર એ વિદ્યાર્થીઓને અન્ય તૈયારી કરવી હોય તો તૈયારી કરવા લાગી જજો અને ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો કારણ કે આમાંથી કેટલા ગેરહાજર રહે અને લગભગ ચારસો ને પચાસનું એ લોકો વેઇટિંગ લિસ્ટ બનાવવાના છે એવી મને વાત મળે છે અને જેટલાનું પણ એ લોકો વેઇટિંગ લિસ્ટ બનાવે એમાં કદાચ જરૂર પડશે ને તો બીજાને બોલાવશે ઓકે તો તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે અત્યારે કોઈ નવી અપડેટ આવી નથી આટલા વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ બહાર પડેલા છે અને લગભગ આપણે જોવો જોઈએ તો ચાલીસ ટકાના ઓર્ડર મળ્યા છે બાકીના બધાને ઓર્ડર બાકી છે ડોક્યુમેન્ટનું કામકાજ બધાને કમ્પ્લીટલી થઈ ગયું છે ઓકે આને પણ બોલાવી લીધા હતા આને પણ બોલાવી લીધા અને આને પણ બોલાવી લીધા છે ડોક્યુમેન્ટ માટે હવે વિદ્યાર્થી મિત્રો દોસ્તો જે કેટેગરી મુજબ જે મેરિટ અટકેલું છે તેની અંદર આપણે વાત કરીએ સૌથી પહેલાં ઓબીસી ફિમેલની અંદર તો ઓબીસી ફિમેલની અંદર એક પણ એવી ફિમેલ નથી કે જેને મને મેસેજ કરી અને જણાવ્યું હોય કે મારું સાતસો પચાસ લિસ્ટમાં નામ છે અને મારો મેરિટ ક્રમાંક આટલો છે અને મારું આટલું મેરિટ આવ્યું છે એવું કોઈ નથી એટલે એના વિશે કોઈ માહિતી મળશે તો હું તમને ટેલિગ્રામ ગ્રુપમાં જણાવી દઈશ ઓબીસી ફિમેલની આપણે વાત કરતા હવે ઓબીસી મેઇલની વાત કરવી ઓબીસી મેલ ઓકે તો ઓબીસી મેલની અંદર જે એક વિદ્યાર્થીઓએ મને મેસેજ કરેલો એનો અડસઠ પોઈન્ટ દસ જેટલો રેન્ક હતો અને એનું નામ આવી ગયું હતું બરોબર કેટલું તો કે અડસઠ પોઈન્ટ દસ શેની વાત કરું છું આ આ ઓબીસી મેલની વાત કરું છું થી એક વિદ્યાર્થીઓ પોઈન્ટ બાર હતું બરોબર તો આ બધાનો વારો આવી ગયો છે એટલે તમે સમજી લો કે ઓબીસી મેલની અંદર વિદ્યાર્થી મિત્રો અડસઠ આસપાસ મેરેટ અટકેલું છે એક વિદ્યાર્થીઓ એવો પણ હતો કે જેને સડસઠ પોઈન્ટ હતું કેટલું સડસઠ સત્તાણું નહીં અઠ્ઠાણું સડસઠ પોઈન્ટ અઠાણું હતું તો એનો વારો નથી આવ્યો એટલે ટૂંકમાં એમ સમજી લો કે અડસઠ પ્લસ મેરિટ અટકેલું છે અડસઠ પ્લસ તમારો મેરિટ કમાક હોય એટલે કે ટૂંકમાં અડસઠ પોઈન્ટ બાર પ્લસ હોય ને તેમ છતાં વારો ન આવ્યો હોય તો તમે ફરિયાદ કરી શકો છો ઓબીસી મેલવાળા ઓકે તો આ થઈ ગઈ ઓબીસી મેલની વાત ત્યારબાદ એસસી એસસીની અંદર મેલની અંદર વાત કરું તો જે મને મેસેજ આવેલા છે એમાં દોસ્તો એક વિદ્યાર્થીઓનો મેસેજ આવેલો છે અડસઠ પોઈન્ટ ત્રેપનવાળાનો કઈ રીતનો છે એનો અડસઠ પોઈન્ટ ત્રેપનનું મેરીટ બને છે અને જે સાતસો પચાસનું લિસ્ટ છે એમાં એનો એનું નામ છે એટલે આમાં પણ તમે સમજી લો ને કે અડસઠથી સાડા અડસઠની આસપાસ મેરિટ છે તે અટકેલું છે ઓકે આ વાત થઈ ગઈ છે નહીં તો કે એસ સી મેઇલ ત્યારબાદ એસટી મેલની વાત કરું તો એસટી મેલનો મને સુધી અત્યાર સુધીમાં એક પણ મેસેજ આવેલો નથી મેસેજ આવશે એટલે હું ટેલિગ્રામ ગ્રુપમાં જણાવી દઈશ એ કમ્પ્લીટ થઈ ગયું ત્યારબાદ જનરલ કેટેગરીની વાત કરું તો જનરલ કેટેગરીની અંદર એ એક વ્યક્તિનો મેસેજ આવેલો છે અગણ સિત્તેર પોઈન્ટ ચોરાણું એટલે તમે સમજી લો કે સિત્તેર આસપાસ એને મેરિટ થાય છે અને એનો જે સાતસો ને પચાસનું જે સેકન્ડ લિસ્ટ બહાર પડ્યું ને એમાં નામ છે એટલે તમારે સમજી લેવાનું કે લગભગ સાડા સિત્તેર સાડા ઓગણ સિત્તેરથી માંડી અને સિત્તેરની વચ્ચે છે આ મેરિટમાં તમારું કોઈનું નામ હોય તો તમે વિદ્યાર્થી મિત્રો સકાસણી કરી લેજો ઓકે તો આ થઈ ગઈ જનરલ મેરીટની વાત ત્યારબાદ કોઈ બાકી રહ્યું ઈ ડબલ્યુ ફિમેલ ઓકે ઈ ડબલ્યુએસ ફિમેલનું મેરિટ સાવ નીચું ગયેલું છે પંચાવન પોઈન્ટ ચૌદ હતું તો પણ એનો વિદ્યાર્થી મિત્રો લગભગ સાતસો ને નામ કે એમ આવી ગયું છે જે સાતસો ને પચાસ લિસ્ટની અંદર તો તમે તમારે સમજી લેવાનું કે પંચાવન આસપાસ તમારું જે ઈડબલ્યુએસ ફિમેલનું મેરિટ છે તે અટકેલું છે તો આટલે વિદ્યાર્થી મિત્રો નાનકડી અપડેટ હતી બીજી કોઈ અત્યારે અધર કેટેગરી રહી ગઈ હોય બરાબર તો મને એના કોઈ મેસેજ આવેલા નથી જેટલાના મેસેજ આવેલા હતા એટલી તમને માહિતી તમને પહોંચાડી દીધી બીજા કોઈ સાતસો ને પચાસના લિસ્ટમાં નામ આવેલું હોય તો તમારું ખાસ કરીને ત્રણ વસ્તુ મને કહેવાની છે સાતસો ને પચાસના લિસ્ટમાં નામ આવી ગયું હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો ત્રણ વસ્તુ મને કહેવાની સૌથી પહેલાં તમારી જાતિ એટલે કે જ્ઞાતિ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જે લિંગ એટલે કે સ્ત્રી છે કે પુરલિંગ છે કે એ રીતે બરોબર અને ત્યારબાદ તમારું જે સાતસો ને પચાસના લિસ્ટમાં નામ આવ્યું છે કે નહીં આ વસ્તુ ત્રણ જમા કરાવી દેજો એટલે આપણને ખ્યાલ આવી જશે કે તમારો મેરિટ કેટલે અટકેલું છે બીજી કોઈ ઇન્ફોર્મેશન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો થેન્ક યુ ફોર વોચિંગ દિઝ વિડીયો જય હિન્દ વને માત્ર ભરતમાંથી ખીચી